નમસ્કાર, જય શ્રી રામ. અયોધ્યાથી અક્ષત કળશ આવ્યા છે, તેનું આપણે સામૈયા કરવા જઈ રહ્યા છીએ. હું હીરપરા પરીક્ષા દિલીપભાઈ, ગામ મીઠાપુર નક્કી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આપણે રામ ભગવાનની એક પારિવારિક ભાવનાની વાત કરવાના છીએ, સાથે આપણે અક્ષત કળશના સામૈયા. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જય શ્રી રામ. આપણે સૌ જાણીએ છીએ કે રામાયણ અને મહાભારત આપણા મહાકાવ્ય છે. રામાયણમાંથી આપણને ઘણા બોધ મળે છે. આમ તો ભગવાન શ્રીરામનું જીવન ચરિત્ર તેનું ઉત્તમ ઉદાહરણ છે. સમગ્ર રામાયણમાંથી આપણને જીવન કેમ જીવવું, સત્યને કેમ આરાધવું, મર્યાદા કેમ નિભાવવી, અવનવું શીખવા મળે છે. આજે હું તમને રામાયણમાં રહેલ પારિવારિક ભાવનાના થોડા અંશ કહીશ. આમ તો જ્યારે રામાયણમાં ભગવાન શ્રીરામના જન્મ પહેલાં જ પારિવારિક ભાવના રાજા દશરથના ત્રણ પત્નીઓમાં જોવા મળે છે. જ્યારે સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કરવામાં આવે છે ત્યારે એ યજ્ઞનો બધો જ પ્રસાદ માતા કૌશલ્યાને આપવામાં આવે છે. પણ માતા કૌશલ્યા સ્વાસ્થ્યમાં આવીને એકલા પ્રસાદ ગ્રહણ નથી કરતા, પરંતુ એ પ્રસાદને માતા કૈકેયી અને માતા સુમિત્રાને આપીને પારિવારિક ભાવનાના દર્શન કરાવે છે. ત્યારબાદ જોવા જઈએ તો જ્યારે ભગવાન શ્રી રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન બાળપણમાં હોય છે ત્યારે તે એવા હાળે મળીને રહેતા હોય કે કોણ કોનું પુત્ર છે તે જાણવું પણ મુશ્કેલ હોય છે. ત્યારથી જ તેનામાં ભાતૃભાવ જોવા મળે છે. ભગવાન શ્રીરામને નાનપણથી જ માતા કૈકેયી પ્રત્યે અપાર પ્રેમ હોય છે. તેમાંય આપણને માતૃપ્રેમમાં રહેલ પારિવારિક ભાવનાના દર્શન થાય છે. ત્યારબાદ જો નાના પ્રસંગ જોવા જઈએ તો અપાર મળે છે. જ્યારે ભગવાન શ્રીરામ વિદ્યા માટે આશ્રમમાં હોય છે ત્યારે સ્વયંવર માટે તે જગન્નાથપુરીમાં જાય છે, અને જ્યારે શ્રીરામજી ધનુષ ભંગ કરે છે તે સમયે ભગવાન પરશુરામ ત્યાં ક્ષત્રિયનો વધ કરવા આવી પહોંચે છે ત્યારે તે ભગવાન રામનું અપમાન કરે છે. તે તેમના નાના ભાઈ લક્ષ્મણ સહન નથી કરી શકતા અને તે પરશુરામ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે. એવા સમયે ભગવાન શ્રી રામ તેને સમજાવે છે કે આપણે ગુરુ આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેવા સમયે ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. ત્યારબાદ જ્યારે ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળે છે તે દરમિયાન લક્ષ્મણ પણ તેમની સાથે રામની સેવા માટે જાય છે, અને સેવા પણ કેવી, 14 વર્ષનો વનવાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક પણ રાત સૂતા વગર ભાઈની સેવામાં જીવન વ્યતીત કર્યું. તેવા સમયે પણ પારિવારિક ભાવના જોવા મળે છે. જ્યારે ભરતજીને ખ્યાલ આવે છે કે ભગવાન શ્રીરામ વનવાસ ગયા છે ત્યારે તે પણ તેની મનાવવા પાછળ જાય છે. આવા સમયે સમગ્ર અયોધ્યા નગરીના લોકો પણ એક પારિવારિક ભાવના દર્શાવે છે ને બધા લોકો ભગવાન શ્રીરામની સાથે જવા તૈયાર થાય છે. ને એવા સમયે સમગ્ર અયોધ્યા નગરીમાં પારિવારિક ભાવના જોવા મળે છે. આપણે રામાયણના પાત્રો જાણીએ છીએ એવું નથી કે તેમાં ફક્ત કુટુંબ પ્રત્યે જ પારિવારિક ભાવના જોવા મળે, પરંતુ તેમાં બધા જ પાત્રો એકબીજા સાથે સંકળાયેલા છે. જાણે કે બધા એક પરિવાર જ જેમ જોવા મળે. જ્યારે નાવિક ભગવાનના ચરણ પાકોળે છે એવા સમયે તેમના બંધુઓની જેમ જ રામજીને આવતા તેનું સ્વાગત કરે છે. તેમાં પણ આપણને એક પારિવારિક ભાવના અને અનન્ય પ્રેમની ભાવના જોવા મળે છે. તેમજ જ્યારે ભગવાન શ્રીરામ વનમાં પોતાનું જીવન વિતાવતી શબરીબાઈને ઘરે જાય છે તો પણ શબરીબાઈ પણ તેને એવા ભાવથી બોર જમાડે છે. એવા સમયે પણ આપણને પારિવારિક ભાવના જોવા મળે છે. ત્યારબાદ જ્યારે સીતા માતાની શોધમાં ભગવાન શ્રીરામ જંગલોમાં તેમને શોધતા હોય છે એવા સમયે પણ સુગ્રીવ અને હનુમાન જે રીતે પ્રભુનો સાથ આપે છે એવા સમયે પણ આપણને પારિવારિક ભાવના જોવા મળે છે. આમ જોવા જઈએ તો સમગ્ર રામાયણ જ એક પારિવારિક ભાવના દર્શાવતું મહાકાવ્ય છે, જેમાં આવા ઘણા ઉદાહરણ જોવા મળે છે. રામાયણ આવા આદર્શ અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આમ આપણે પણ ભગવાન શ્રી રામ અને રામાયણના દરેક પાત્રોની જેમ જ આપણા જીવનમાં પરિવાર પ્રત્યેની ભાવના વિકસાવી જોઈએ. અને અંતે તો રામ મંદિરના નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાથી ખુશ થઈને મારા મનને કંઈ કહેવાનું મન થાય છે. બજાએ ઢોલ સ્વાગત મેરે ઘર રામ આયેંગે. જય શ્રીરામ. ચાલો હવે આપણે શ્રીરામ જન્મભૂમિનું વિવરણ સમજીએ. મંદિર પરંપરાગત નાગર શૈલીનું હશે. મંદિરની લંબાઈ પૂર્વ પશ્ચિમ 380 ફૂટ, પહોળાઈ 350 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ. 3 માળનું મંદિર, દરેકની ઊંચાઈ 20 ફૂટ. કુલ 392 થાંભલા, 44 દરવાજા. ભૂતળના ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ શ્રી રામલીલાનો વિવગ્રહ. પ્રથમ માળમાં ગર્ભગૃહમાં શ્રીરામ દરબાર. કુલ 5 મંડપ, નૃત્ય મંડપ, રંગ મંડપ, ગૂઢ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ, કીર્તન મંડપ. થાંભલા
દિવાલમાં દેવી દેવતા તથા દેવંગનાઓની મૂર્તિઓ. પ્રવેશ 32 પગથિયા ઊંચાઈ 16.5 ફૂટ, ચડીને સિંહ દ્વારથી જશે. દિવ્યાંગ લોકો તથા વૃદ્ધોને માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા. ચારે બાજુ આયતિકાર પરકોટા એટલે કે પ્રકાર. લંબાઈ 733 મીટર, પહોળાઈ 4.25 મીટર. પરકોટાના ચાર ખૂણે ચાર મંદિર. ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ, દેવી ભગવતી. પરકોટાની દક્ષિણ દિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાનું મંદિર. મંદિરની સામે પુરાણકાળની સીતાકૂપ. શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહિલ્યા. દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર સ્થિત શિવ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ રામભક્ત જટાયુરાજની પ્રતિમાની સ્થાપના. જય શ્રી રામ. વિશ્વના બધા જ રામ ભક્તોને નિવેદન, માતાઓ, બહેનો અને ભાઈઓ, આગામી પોષ સુદ 12 વિક્રમ સંવત 2080 સોમવાર તારીખ 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનું આ વાતાવરણ લાગશે. તમે પણ આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી આપણા ગામ, મહોલ્લા, કોલોનીમાં આવેલા મંદિરની આસપાસ રામ ભક્તોને એકત્રિત કરજો, ભજન કીર્તન કરજો, ટેલિવિઝન અથવા કોઈ LED સ્ક્રીન લગાડીને અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો. શંખધ્વનિ, ઘંટનાદ, આરતી, પ્રસાદ વિતરણ વગેરે પણ કરું. કાર્યક્રમમાં કેન્દ્રમાં મંદિર છે. પોતાનું મંદિરમાં સ્થિત દેવી દેવતાના ભજન કીર્તન આરતી પૂજા તથા શ્રી રામ જય જય રામ વિજય મહામંત્ર 108 વાર સામૂહિક જાપ કરવો. એની સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામ રક્ષા સ્ત્રોત વગેરેનો સામૂહિક પાઠ કરી શકાય. બધા દેવી દેવતા પ્રસન્ન થાય, સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સીધું જ પ્રસારિત કરવામાં આવશે. બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાની ઘર પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, દીપમાલિક શણગારવી. વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવો જોઈએ. આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પછી પણ પ્રભુ શ્રી રામલલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારશો, શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરશો. નિવેદન, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર. જય શ્રી રામ, જય શ્રી રામ. આમ લઈ લે દરેક પત્રિકા દેવી ને તો પણ જેતો નહીં એકે. બે જગ્યાએ ચાલુ રાખે.
ઉડેડા
જાય.
હાલો રેડી પધરાઈ ગયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યાનાથની જય. દ્વારિકાની સની જય. બસ અને આમ હાલો રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાન.